ધોરણ ત્રણ વિષય ગુજરાતી પાઠ એક સી અને ઉંદર બાલ દોસ્તો તમે ઉંદર જોયો છે ક્યાં જોયો છે તમારા ઘરમાં અને સિંહ જોયો છે ક્યાં પ્રાણી સંગ્રહસ્થાનમાં સરસ તો ચાલો આજે તમને હું સિંહ અને ઉંદરની સરસ મજાની વાર્તા સંભળાવું છું તો થઈ જાવ તૈયાર વાર્તા એક મોટું જંગલ હતું તેમાં એક સિંહ રહેતો હતો એક બપોરે સિંહ ઊંઘતો હતો એ વખતે ઉંદરો ત્યાં રમવા આવ્યા એક નાના ઉંદરે સિંહના શરીર પર દોડાદોડી કરી તેથી સિંહની ની ઊંઘ બગડી સિંહે પંજો ઉગામ્યો ઉંદર કંપી ગયો ઉંદર બોલ્યો મને માફ વળી તેણે વિનંતી કરતા કહ્યું વનરાજ તમારો ઉપકાર નહીં ભૂલું અડીના વખતે મદદ માટે આવીશ ઉંદરની વાત સાંભળી સિંહ હસ્યો અને બોલ્યો મદદ થોડો વખત થયો ને સિંહ ઝાડમાં ફસાયો તે બરાડા પાડવા લાગ્યો ઉંદરે એ સિંહના બરાડા સાંભળ્યા તે સિંહની મદદ માટે દોડી આવ્યો ઉંદરે ઝડપથી દાંત વડે ઝાડ કાપવા માંડી થોડી વારમાં ઝાડ કપાઈ ગઈ સિંહ ઝાડમાંથી છૂટો થયો સિંહ આભાર સાથે બોલ્યો મારા નાના મિત્ર તારો ખૂબ આભાર દોસ્તો વાર્તા સાંભળવાની મજા પડી ને દોસ્તો હવે હું તમને કેટલાક શબ્દો આપું છું તે પરથી તમારે વાક્ય બનાવવાનું છે તો સાંભળો વનરાજ આ શબ્દ પરથી વાક્ય શું બનાવીશું સાંભળો જંગલમાં ગુફામાં વનરાજ આરામ કરતો હતો બરાબર ને પંજો પરથી વાક્ય બનાવો સિંહે ઉંદર પર પંજો ઉગામ્યો મદદ તો વાક્ય બનશે આપણે બીજાને મદદ કરવી જોઈએ ઊંઘ તો વાક્ય આમ લખીશું મને રાત્રે સરસ ઊંઘ આવી ગઈ જંગલ તો વાક્ય આમ લખાય જંગલમાં ઘણા વૃક્ષો હોય છે કે બરાબર ને કોષ્ટક બાલ દોસ્તો આ કોષ્ટક જુઓ અહીં કેટલાક પ્રાણીઓના નામ છુપાયેલા છે જે તમારે શોધી તેની ફરતે વર્તુળ કરવાનું છે અને તે પ્રાણીના નામની અલગ યાદી બનાવવાની છે સમજી ગયા ને તો ચાલો શોધો આ છે દીપડો ને આ છે વાઘ ઊંટ અહીં છે તો સિંહ પણ આ રહ્યો નીચે છે હરણ ને આ છે નામ શિયાળ ગયા ને સરસ પાઠ બે નમીએ તુજને બાલ દોસ્તો તમે કોને કોને વંદન કરો છો વડીલોને વંદન કરો છો માતા પિતાને વંદન કરો છો મંદિરમાં જાઓ છો ત્યારે ભગવાનને પણ વંદન કરતા હશો કેમ ખરું ને તો આવો આજે એવું સરસ મજાના ગીતનું ગાન સાંભળીએ પરોડીએ પંખી જાગીને गाता मीठा तारागान परो मंदिर मस्जिद मा दर्तालो तारु ध्याोडि पङ्खी जागीने गाता मीठा तारागान

તારા ગ રાતે દેવસે સાંજ સવાર તારો અમને સાથ સદાય તું છે સોનો રક્ષણ હાર પરો ગાતા મીઠા તારા ગા દેવ બનાવી દુનિયા તારો છે સૌને આધાર તું છે સૌનો સૌ તારા છે નમીએ તુજને વારંવાર પંખી તારા ગાતા મીઠા તારા ગા હવે કેટલાક શબ્દોના સમાનાર્થી શબ્દો વિશે જાણીએ સવાર તો પ્રભાત સૂરજ તો સૂર્ય દુનિયા તો જગત નિંદર તો ઊંઘ આકાશ તો ગગન બરાબર ને હવે કેટલાક વિરોધી અર્થવાળા શબ્દો જોઈશું રાત તેનો વિરોધી શબ્દ છે દિવસ ધ્યાન તો બે ધ્યાન એ જ રીતે આધાર તો નિરાધાર ધરતીનો વિરોધી થાય આકાશ હસવું તો થાય રડવું સાંજનો વિરોધી છે સવાર દેવ તો થાય દાનવ બાલદોસ્તો આ પાંચ શબ્દો જુઓ ગાન સાથ આધાર પંખી દુનિયા હવે આ શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવવા છે કક્કામાં અ આ ઈ વગેરે સ્વર આવે પછી ક ખ શરૂ થાય એ મુજબ આ શબ્દો ગોઠવતા આધાર પ્રથમ આવે પછી આવે ગાન તે પછી દુનિયા ત્યારબાદ અને છેલ્લે આવે સાત દોસ્તો પ્રકરણ ત્રણ સાચું તીર્થ બાળ મિત્રો આ ચિત્ર જુઓ કોણ છે જરા ઓળખો તો આ છે ભગવાન શંકર અને ઉમિયા માતા શંકર અને ઉમિયાને બે દીકરા હતા એકનું નામ કાર્તિકે અને બીજાનું નામ ગણેશ બે ભાઈમાં ગણેશ હતા નાના નાના અને મોટું મોટું માથું કાર્તિકે તો હરણની ફાળે દોડે પણ ગણેશનું પેટ મોટું પટારા જેવું દોડવાનું કે કૂદવાનું આવે તો એમને ન ફાવે એક દિવસ ગણેશ અને કાર્તિકે વાદે ચડ્યા હું જબરો હું જબરો બેવ લડશું નહીં તમે બેવ એકસાથે નીકળીને આખી દુનિયા ફરી આવો અડસઠ દીટ કરી આવો બે માં જે પહેલો ઘેર આવે તે જબરો માને પગે લાગીને કાર્તિકે તો ચાલી નીકળ્યા દુનિયા ફરવા એમને ચાલતા શિવાર પવનની જે મે તો દોડે આ કાર્તિકેને કેમ કરીને પહોંચી શકાશે આવડી મોટી ફા અને આટલું ભારે માથું ન હોત તો એને બતાવી દેત પણ હવે શું કરવું માં તમે અહીંયા સિંહાસન પર બેસો ત્યાજી અહીંયા આવો તમે પણ અહીં માતાજી સાથે સિંહાસન પર બેસો આજે આ શું ખેલ માંડ્યો છે તે ગણેશ કાર્તિકે ક્યાં છે એ તો ઘણી દૂર પહોંચી ગયો હશે બે ભાઈ શરતમાં ઉતર્યા છે જે દુનિયા ફરી આવે

એમ અડસટ વાર ગણેશજીએ માતા પિતાની આસપાસ આટા માર્યા પછી તેમને પગે પડી બોલ્યા દુનિયામાં સૌથી મોટું તીર્થ મા બાપ છે મેં એ તીર્થની અડસઠ વાર પ્રદક્ષિણા કરી છે મારી અડસઠ તીર્થની યાત્રા પૂરી થઈ ગણેશ તું નાનો છે પણ ઘણો ચતુર છે બે ભાઈમાં તું જ પહેલો આવે ગણાય તું જીત્યો તારી બુદ્ધિ અજબ છે જે મા બાપને તીર્થરૂપ ગણે તેની પૂજા પહેલી થાય માતા પિતાના વચનો સાંભળીને ગણેશજી તો રાજી રાજી થઈ ગયા પછી ઘણી વખતે કાર્તિકેય આખી દુનિયા ફરીને ઘેર આવ્યા અને માતા પિતાને પગે લાગ્યા લાંબી મુસાફરીને લીધે તેઓ થાકીને લોથપોથ થઈ ગયા હતા તેમણે જોયું તો ગણેશ મોજથી માના ખોળામાં બેઠા હતા ગણેશ તું વહેલો આવી ગયો

સેવા કરવી જોઈએ હવે કેટલાક અર્થ શીખીએ રૂઢિપ્રયોગ ના અર્થ એક ભારે પડી જવું મુશ્કેલી આવી પડવી બે ખેલ માંડવો નાટક કરવું ત્રણ થાકીને લોથપોત થવું ખૂબ થાકી જવું ચાર બતાવી દેવું દેખાડી દેવું પાંચ મૂંઝવણમાં પડવું

બાળ મિત્ર તમે રાતે આકાશમાં ચાંદા બાબાને જોયા છે ને પણ ચાંદા મામા સાથે તારા પણ હોય છે તમને તો ચાંદા બાબા ગમતા જ હશે ચાલો ચાંદા મામા એક ગીત સાંભળીયે મને અબલે ચમક તો ચાંદ લોગ મે મને અબલે ચમક તો ચાંદ લોગ મે એને આસ પાસ નાના મોટા તારા રમે મને અબલે ચમક તો ચાંદ લોગ મને શિયાડે સૂરજ નો તડકો ગમે મને શિયાળે સૂરજ નો તડકો ગમે એને આસ પાસ મારો પડછાયો રમે

મને ધરતી ને ખોડે ઉગ્યા છોડવા ગમે મને ધરતી ને ખોડે ઉગ્યા છોડવા ગમે એની આસપાસ પાંદડા ને ફૂલો રમે માનવ મે રામણ ના મેળા ગમે મને માનવ મે રામણ ના મેળા ગમે એની આસપાસ નાના મોટા છોરા રમે મને

દરેક પંક્તિને સમજીએ બાળમિત્રો રાતે આકાશમાં શું ચાંદો એકલો હોય છે નથી હતો આભમાં ચમકતા ચાંદાની આસપાસ નાના મોટા તારા રમે છે આપણને આકાશમાં ચમકતો આ ચાંદલો ગમે છે એની સાથે રમતા તારા પણ ખૂબ ગમે છે શિયાળામાં આપણને ઠંડી લાગે જ્યારે ઉનાળામાં ગરમી લાગે છે તો વિચારો તો દાદાનો તડકો ક્યારે ગમે આપણને શિયાળામાં સૂરજનો તડકો ગમે છે તડકાની આસપાસ રમતો પણ એટલો જ ગમે છે ઉનાળામાં આપણને સંધ્યાની ભાઈબંધી ગમે છે જ્યારે સૂરજ આથમતો હોય તે વખતે તેની આસપાસના રંગો પણ મને ખૂબ ગમે છે સંધ્યા એટલે સૂર્યાસ્ત પછી રાત પડતા પહેલાનો સમય ચોમાસામાં આપણને વીજળીના ચમકારા ગમે છે અને એ વીજળીની આસપાસના ઘનઘોર વાદળા પણ ખૂબ ગમે છે તમે બગીચામાં છો ત્યારે શું શું જુઓ છો બગીચામાં જાત જાતના ફૂલ છોડ હોય છે છોડવાની ઉપર પાછા રંગબેરંગી ફૂલો હોય છે આ ધરતીના ખોળા પર ઉગેલા છોડવા આપણને ગમે છે અને છોડવા ઉપરના પાંદડાઓ અને ફૂલો પણ આપણને ગમે છે બાળમિત્રો મહેરામણ એટલે દરિયો અહીં માનવીઓના મહેરામણની વાત કરવામાં આવી છે એટલે કે આપણને માનવોથી ઉભરાતા મેળાઓ ગમે છે મેળામાં માણસોની આસપાસ રમતા નાના છોકરા આપણને ગમે છે હવે અહીં આપેલા કૌશમાંના શબ્દોમાંથી સરખા અર્થવાળા શબ્દો શોધીએ આભલું એટલે આકાશ છોરા એટલે છોકરા સંધ્યા એટલે સાંજ ઘનઘોર એટલે ઘાડું સૂર્ય એટલે સૂરજ માનવ એટલે માણસ હવે વિરોધી અર્થવાળા શબ્દો શોધીએ નાનો વિરોધી મોટો ઠંડી નું વિરોધી ગરમી સંધ્યા તો ઉષા છાયડો તો તડકો આનંદ તો શોભ સૂરજ તો ચાંદો ધરતી તો આકાશ પાઠ કરું છું બાલદોસ્તો તમે ઘરમાં મમ્મી કે પપ્પાને કામમાં મદદ કરો છો ખરા વડીલો તમને કોઈ કામ બતાવે તો તે કામ તમે સરસ રીતે કરો છો ખરા જે માણસ કામ બરાબર ન કરતો હોય તેને તે ઠાગાઠૈયા કરે છે એમ કહેવાય તો આવો આવા એક કાગડાભાઈની વાર્તા સાંભળીએ કાગડાને કામ કરતા જોર આવે છે એટલે તે બહાના બતાવી ભાગી જાય છે કાબરબહેન તેને છેવટે કેવો બોધપાઠ શીખવાડે છે તે આ વાર્તા દ્વારા સમજીએ તો સાંભળો વાર્તા એક હતો કાગડો અને એક હતી કાબર બંને જણાને દોસ્તી થઈ કાબર ભલી અને ભૂળી હતી પણ કાગડો બહુ પાક્કો હતો કાબરે કાગડા ભાઈ કહ્યું કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ દાણા સારા થાય તો આખું ચણવા જવું નહીં પડે અને નિરાતે ખાઈએ કાગડો કહે બહુ સારું ચાલો પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં ઘડાવવા ગયો જતાં જતાં કાબરને કહેતો ગયો કાબર ભાઈ તમે ખેતર ખેડતા થાવ હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું કાબર કહે ઠીક પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈ આવ્યા નહીં કાગડાભાઈની દાનત ખોરી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ગપ્પા મારવા લાગ્યા કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ને ખેતર તો ખેડાઈ ગયું હવે આપણે વાવીએ કાગડા એ કહ્યું કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું કાબરે રૂપાળો બાજરો વાવ્યો થોડા દિવસોમાં એ એવો તો સુંદર ઉગી નીકળ્યો કે બસ એટલામાં નિંદવાનો વખત થયો એટલે વળી કાબરબેન કાગડાને બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ચાલો બાજરો બહુ સારો ઉગ્યો છે હવે જલ્દી નીંદવું જોઈએ નહીંતર માલને નુકસાન થશે આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું

કાપણીનો વખત થયો છે મોડું કાપશું તો નુકસાન થશે લુચ્ચા કાગડાએ કહ્યું આ ઠાગા ઠૈયા કરો છો ચાચુડી ગાડાઉ છો ચા કબર વયાઉ છો આ કાબર બેન તો નિરાશ થઈ પાછી ગઈ અને ખિજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી પછી તો કાબરે બાજરાના ડુંડામાંથી બાજરો કાઢ્યો એક કોર બાજરાનો એક ઢગલો કર્યો અને બીજી કોર ડુંસાનો મોટો ઢગલો કર્યો અને ઉપર થોડો એક બાજરો નાખ્યો પછી તે કાગડાને બોલાવવા ગઈ જઈને કહે કાગડાભાઈ હવે તો ચાલશો ને બાજરાના ઢગલા તૈયાર કર્યા છે તમને ગમે તે ભાગ તમે રાખજો વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ ફૂલાઈ ગયા તેણે કાબરબેનને કહ્યું આ ચાલો બેન તૈયાર જ છું હવે ચાંચ બરાબર થઈ ગઈ છે આ આ કાબર મનમાં બોલી ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો કાગડાભાઈ પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા કાબર કહે ભાઈ તમને ગમે તે ઢગલો તમારો પછી કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢુંસાવાળા ઢગલા ઉપર જઈને બેઠા પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈ સાહેબના પગ ઢુંસામાં ખૂમપી ગયા અને આંખમાં કાનમાં ને મોઢામાં બધી ઢુંસા ભરાઈ ગયા અને કાગડાભાઈ

હવે મૂળાક્ષરો પરથી શબ્દો બનાવીશું ક ગ ડ તો શબ્દ બનશે કાગડો ખ ડ ત પરથી શબ્દ બનશે ખેડૂત બ જ ર પરથી શબ્દ બનશે બાજરી ઢ ગ લ પરથી બનશે ઢ તો ખ ત ર પરથી શબ્દ બને ખેતર કેમ ખરું ને બાલદોસ્તો કેટલાક વિરોધી શબ્દો જોઈશું સુંદરનું વિરોધી થાય બેડોળ કે કદરૂપો એ જ રીતે મોટું તો થાય નાનું મુશ્કેલનું વિરોધી સરળ થશે તો નિરાશ શબ્દનો વિરોધી થાય આશ બરાબર ને દોસ્તો તમે વાર્તા સમજ્યા કે કેમ તે જાણવા હું તમને થોડા પ્રશ્નો પૂછું છું તેના ઉત્તર એક બે શબ્દોમાં કહેવાના છે તો સાંભળો પ્રશ્નો એક કાગડો અને કાબર શેના વડે ખેતર ખેડવા લાગ્યા તમારો ઉત્તર હશે ચાંચ વડે બે કાબરે ખેતરમાં શું વાવ્યું ઉત્તર છે બાજરો ત્રણ ખેતર કોણે નીંદી નાખ્યું તમે કહેશો કાબરે ચાર કાગડો ચાંચ ઘડાવવા કોને ત્યાં ગયો ઉત્તર છે લુહારને ત્યાં પાંચ કાગળો સ્વભાવિક કેવો હતો તમે કહેશો આળસુ તેનો બીજો ઉત્તર પણ આમ લખાય લુજજો કેમ ખરું ને પાંચ જોડકડા દોસ્તો તમને ઝુળકણા ગાવા ગમે કે ઝુળકણા બે થી ચાર લીટીના હોય એટલે ગાવામાં થાક પણ ન લાગે કેમ ખરું ને અહીં ચાર ઝુળકણા આપ્યા છે તો હવે તે ગાઈએ તો સાંભળો ચુ ચુ કરતા ઉંદર મામા આટા ફેરા ખાય ગામ અખાના કપડા કાતરી જાય કાકા મારા શાળા ગળા લાવે રોજ દાણી ચણા જ્યારે જ્યારે મામા આવે ડગલો મીઠાઈ સાથે લાવે ડળક સિંહની ની સાંભળી જંગલ થતરી જાય राजा जी ने सामिथवानी कोने हिम्मत थाय पापा पगली दूड़नी डगली डगली ऊपर तगारू बकरी नु बच्चू लवारू बाल दोस्तों जोड़कणा सांभळवानी मजा पड़ी ने તો હવે કહો કે એક મામા ક્યાં રહે છે તમે કહેશો દરમાં બે કાકા શું લાવે છે ધાણી ચણા કેમ બરાબર ને મામા શું લાવે છે તમે કે મીઠાઈ ચાર સિંહની ડણકથી કોણ થતરી જાય છે હરણ પાંચ બકરીના બચ્ચાને શું કહેવાય લવારું કેમ બરાબર ને બાલદોસ્તો આ જુઓ અહી કોમ્સમાંથી એક અક્ષર મૂકવાનો છે જેથી યોગ્ય શબ્દ બને અહી શું પ મૂકીએ તો શબ્દ બનશે કપડા હવે મી અને ઈની વચ્ચે શું લખાશે ઠા તો શબ્દ બનશે મીઠાઈ એ જ રીતે આ જુઓ અહી મૂકતા શબ્દ બનશે હિંમત ને આ જુઓ ઢ લખીએ તો ઢગલો શબ્દ બનશે કેમ ને બાલ દોસ્તો આ શબ્દ જુઓ ઉંદર ઉંદરડી હવે એ પ્રકારે શબ્દો શોધીને લખવાના છે કાકા તો લખાય કાકી મામા તો લખીશું મામી સિંહ સામે લખાય સિંહણ ને રાજા સામે લખીશું રાણી બરાબર ને આજે આપણે બધા મળીને સંકલ્પ કરીએ કે આજથી મે ભાવિક શૈક્ષણિક ટીવીડી માં જે કઈ જોયું સાંભળ્યું અને વાંચ્યું તે બધું યાદ રહી જશે નમસ્કાર